નીચેના ટપકાઓ 7x8 દર્શાવે છે. 7x8 ને બે પદાવલિઓમાં વિભાજિત કરીને ગુણાકાર શોધો. તમે જોઈ શકો કે 7x8 ને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જો આપણે આ લીલા ટપકાઓની વાત કરીએ તો આપણી પાસે તેની 1, 2, 3, 4, 5, 6, 7, 8 આડી હરોળ છે અને 2 ઊભી હરોળ છે. તેથી અહીં 2x8 લખવામાં આવ્યું છે. તેવી જ રીતે જો આપણે આ ભૂરા ટપકાઓની વાત કરીએ તો આપણી પાસે તેની પણ 8 હરોળ છે અને 1, 2, 3, 4, 5 ઊભી હરોળ છે, 8 આડી હરોળ છે અને 5 ઊભી હરોળ છે. હવે આપણે ગણતરી કરીને તેની કિંમત શોધી શકીએ. 5x8 40 થાય, 2x8 16 થાય. 40માં 16 ઉમેરવામાં આવે તો આપણને કેટલા મળે? 40 વત્તા 10 50 થશે અને 50 વત્તા બીજા 6 56 થાય. આપણે જાણીએ છીએ કે 7x8 56 જ થાય. જવાબ ચકાસીએ. વધુ એક ઉદાહરણ જોઈએ. નીચેના ટપકાઓ 12x2 દર્શાવે છે. તેમને 2 જૂથમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ટપકાઓની કુલ સંખ્યા શોધવા માટે આપણે કઈ પદાવલીનો ઉપયોગ કરી શકીએ? અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તે પ્રમાણે અહીં આપણી પાસે ભૂરા ટપકાઓ અને લીલા ટપકાઓ છે. લીલા ટપકામાં આડી હરોળની સંખ્યા 2 છે અને ઊભી હરોળની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 છે. માટે અહીં આ લીલા ભાગને 6x2 તરીકે લખી શકાય. તેવી જ રીતે ભૂરા રંગના ટપકાઓમાં આડી હરોળની સંખ્યા 2 છે અને ઊભી હરોળની સંખ્યા પણ 6 છે, માટે તેને પણ 6x2 તરીકે લખી શકાય. આમ આપણો સાચો વિકલ્પ આ થશે. અહીં પણ ઊભી હરોળની સંખ્યા 6 અને આડી હરોળની સંખ્યા 2 છે, પરંતુ તેનો સરવાળો કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે જો આપણે અહીં કુલ ટપકા શોધવા હોય તો આડી હરોળ અને ઊભી હરોળનો ગુણાકાર કરવો પડે. જવાબ ચકાસીએ. વધુ એક ઉદાહરણ જોઈએ. સમાન પદાવલિઓ મેળવો. આપણને વિભાજનના ગુણધર્મ પહેલા અને વિભાજનના ગુણધર્મ પછી કેટલીક પદાવલિઓ આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ આપણે આ પ્રથમ સંખ્યાનું વિભાજન કરવાનું છે. જો આપણે આ 3 વિકલ્પ જોઈએ તો આ 8ને 5x3માં વિભાજિત કરી શકાય અને પછી તે 5 અને 3નો ગુણાકાર બીજી સંખ્યા વડે કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 12ને 10x2માં વિભાજિત કરી શકાય અને આ 8ને 5x3માં વિભાજિત કરી શકાય. આમ તમારે પ્રથમ સંખ્યાને 2 સંખ્યાઓના સરવાળા તરીકે લખવાની છે અને પછી બીજી સંખ્યાનો ગુણાકાર તે દરેક સંખ્યા સાથે કરવાનો છે અને અંતે પછી તે બંનેનો સરવાળો. જવાબ ચકાસીએ. આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે.